वलसाड पोलीस तरफथी मळती माहिती मुजब पोलीस द्वारा बे युवतीओने पकड़वामां आवी हती जेओनी कारमांथी दारू पकड़ायो हतो। 216 जेटली बॉटल विदेशी दारूनो जत्थो पकड़ायो हतो जेनी किंमत 31,200 थाय छे। जेनी विगत आ प्रमाणे छे। वलसाड पोलीसने मळेली बातमीने आधारे पोलीसे वलसाडना અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી। એ દરમિયાન બાતમીવાળી કાર મળતા પોલીસે તપાસ કરતા કારમાં માત્ર બે યુવતીઓ જ સવાર હતી અને આ પોલીસે બંને યુવતીની પૂછપરછ કરી હતી, જેમાંથી એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી હતી અને એક યુવતી જામનગરમાં રહેતી હોવાનું બહાર આવ્યું હતું। બંને બહેનપણીઓ ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલ હતી અને જે પ્રમાણે આ લોકડાઉનનો પીરિયડ હતો, લોકડાઉનના સમય દરમિયાન કોરોનાને લઈને તેઓનું કામ ઠપ થઈ ગયું હતું, ત્યારે તેઓને એવું હતું કે ઘરની મરમ્મત માટે અગર થોડાક પૈસા આ રીતે દારૂ લઈ જવાથી અને એને વેચવાથી મળી જાય તો તેઓનું કામ થઈ જાય એમ વિચારીને તેઓએ પાલઘરથી દારૂ લીધો હતો। તમામ બાબતને પોલીસ હાલ તપાસી રહી છે। બંને બહેનપણીઓ કલા જગત સાથે સંકળાયેલી હોય પરંતુ પહેલીવાર પૈસાની લાલચમાં આ કરી નાખ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે। તેઓ પોતાના જે એડિટિંગના સોફ્ટવેર હોય છે તે અપગ્રેડ કરાવવા મુંબઈ ગયા હતા અને વળતા સમયે તેઓએ આ દારૂ લીધો હતો અને તેઓ પોતાના ગામ લઈ જનાર હતા। એ સમયે વલસાડ પોલીસે તેઓને પકડી પાડ્યા હતા। હાલ તેઓનો કોરોના ટેસ્ટ કરાવીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। ત્યારે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે અગર એમને ખરેખર કામની જરૂર હશે તો અમદાવાદમાં તેઓને મદદ કરવામાં આવશે। આ સંદર્ભમાં વલસાડના DYSP શ્રી ચાવડા સાહેબે વધુ વિગત આપી હતી। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં મુકુંદ જે ચારસ બ્રિજ છે ત્યાં આગળ LCB ટીમને બાતમી મળેલી અને તેના અનુસંધાને તે લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બંને બહેનો જે છે એમાંથી એક બેન છે એડિટિંગનું કામ જાણે છે અને બીજી એક બેન છે એ પોતે અદાકાર છે અને તે બંને જણા કામ શરૂ કરવા માટે એમની પાસે લેપટોપ છે એમાં જે પ્રોગ્રામ છે એને અપગ્રેડ કરવા માટે મુંબઈ ગયેલા હતા અને પરત આવતી વખતે તેઓએ પાલઘર ખાતેથી દારૂ ભરાવેલો છે અને આ દારૂ વેચી અને તે લોકો પોતાનું ઘર રિનોવેશન કરાવવાના હતા અને પોતાને થોડા પૈસા પણ મળી જતા અને આગળ જતાં સોફ્ટવેરનું કામ પૂર્ણ થયેલું હોય પોતાનો બિઝનેસ આગળ ધપાવવાના હાલમાં જણાઈ આવેલું છે। અત્યારે તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવેલો છે અને કોવિડ ટેસ્ટ થયા બાદ તેઓને ગુનાના કામે ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે અને આ બહેનોની ગુનાહિત કોઈ ઇતિહાસ છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહેલી છે। આ બંને બહેનો અગાઉ કોઈ ગુનામાં પકડાયેલા નથી એ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલું છે અને આ બે બહેનો પ્રથમ વખત જ પોતાના અંગત રીતે એટલે કે બહેનને ઘર જે હતું એ નવું રિનોવેશન કરવા માટે પૈસા મળી રહે તે આશયથી આ દારૂ તેઓ